બનાસકાંઠામાં તોફાની વરસાદે આબ ફાટી હોય તેવી સ્થિતિ સર્જી છે। નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા છે, તો ડીસામાં પણ પડેલા વરસાદે તારાજી સર્જી છે। બીપોર જોઈએ હવે આગામી કલાકોમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થવાનું છે, પરંતુ તેની ગુજરાત પર હજુ પણ અસરો થઈ રહી છે। રાજ્યના ઉત્તર ભાગમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેમાં બનાસકાંઠામાં પાછલા કલાકોમાં તોફાની વરસાદ થતાં ઠેર ઠેર પાણી ભરાયા છે। બનાસકાંઠામાં સૌથી વધુ વડગામમાં 111 મિલીમીટર વરસાદ નોંધાયો છે। આ સિવાય બનાસકાંઠાના વિવિધ ભાગોમાં ભારે વરસાદ નોંધાયો છે। આજે સવારથી જ ધોધમાર વરસાદની જિલ્લામાં શરૂઆત થઈ છે, જેમાં વડગામ, ધાનેરા, દિયોદર, ભાભર, સુઈગામ, ડીસા અને દાંતામાં મેઘરાજ મન મૂકીને વરસ્યા છે। આ સિવાય જિલ્લાના અન્ય ભાગોની વાત કરીએ તો અમીરગઢ, થરાદ, લાખણી, વાવ અને કાંકરેજમાં પણ ભારે પવન સાથે વરસાદ નોંધાયો છે। ડીસામાં ભારે વરસાદથી અનેક વૃક્ષો ધરાશાયી થતા ગામડાઓમાં જવાના રસ્તા બંધ થયા છે, તો ખેડૂતોના ખેતરો પણ તળાવમાં ફેરવાઈ ગયા છે। પશુઓના શેડ તૂટી ગયા, તો કેટલાક લોકોના ઘરના પતરા પણ ઉડી ગયા છે। ભારે પવન સાથે બનાસકાંઠામાં વરસેલા વરસાદે તારાજી સર્જી છે, તો યાત્રાધામ અંબાજીથી અમદાવાદને જોડતા માર્ગ પર અનેક વૃક્ષો ધરાશાયી થયા છે, તો કોટેશ્વરમાં ભારે પવનના કારણે મકાન પણ તૂટી ગયું છે। બનાસકાંઠા પાલનપુરમાં વરસાદે તારાજી સર્જી, તમામ વસ્તુઓ વરસાદી પાણીમાં તરબોળ થઈ ગઈ। હાઈવે વિસ્તારમાં આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। બિપોરજોઈ વાવાઝોડા બાદ તેની અસર ગુજરાત પર જોવા મળી રહી છે। ઉત્તર ગુજરાતમાં આભ ફાટ્યું છે। બનાસકાંઠાના તમામ તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। પાલનપુરમાં છેલ્લા 6 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદના કારણે પાલનપુર આબુ હાઈવે બંધ કરવામાં આવ્યું છે। પાલનપુરનો ગણેશપુરા અને આંબાવાડી વિસ્તાર બેટમાં ફેરવાયો। નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે, જ્યારે પાલનપુર હાઈવે પર ગઠામણ પાટિયા પાસે દુકાનોમાં પાણી ઘૂસી ગયા। વરસાદી તોફાનને કારણે કેટલીક દુકાનોના શેડના પતરા ઉડી ગયા છે। વીજ પોલ અને ટેલિફોન પોલ પણ તૂટી ગયા છે। બસ સ્ટેશન પાસે સર્વોદય સોસાયટીના રસ્તા પર વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં રસ્તો બંધ થયો છે। પાલનપુરમાં અમદાવાદ દિલ્હી હાઈવે પાણી પાણી થતાં કલાકો સુધી પાણીનો નિકાલ ન થતાં હાઈવે બંધ કરવાનો વારો આવ્યો। વાહન ચાલકોને ગ્રામ્ય વિસ્તારોમાંથી ડાયવર્ટ કરવા પડ્યા। ભારે તારાજીને જોતા મંત્રી બળવંતસિંહ રાજપૂતે પાલનપુરની મુલાકાત લીધી। બરેલીથી ગાંધીધામ જતી ટ્રેનને રોકી દેતા મંત્રીએ ટ્રેનમાં રહેલા મુસાફરો સાથે વાતચીત કરી। પાટણ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, તો રાધનપુરના મોટાભાગના વિસ્તારોમાં વીજ પોલ ધરાશાયી થતાં વીજ ગુલ થઈ ગઈ છે, તો સાથે જનજીવન પણ પ્રભાવિત થયું છે। પાટણ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત વાવાઝોડા સાથે વરસાદ વરસી રહ્યો છે। પાટણ, રાધનપુર, સાંતલપુરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો, જેને લઈને વીજ પોલ, વૃક્ષો, માર્ગો પર પડી ધરાશાયી થતાં વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। પાટણ શહેરમાં 20થી વધુ સોસાયટીના લોકોને અવરજવર કરવી પણ મુશ્કેલ પડી છે, કારણ કે ભારે વરસાદના કારણે કેડસમાં પાણી ભરાઈ ગયા છે। પાટણ હારીજ માર્ગ પર જાળ માર્ગ પર પડતા એક તરફનો માર્ગ બંધ થઈ ગયો છે। પાટણના રાધનપુર શહેરમાં સતત વરસાદને લઈને હાઈવે માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે। બસ સ્ટેન્ડ, મવડી ચોક સહિતના નીચાણવાળા માર્ગો પર પાણી ભરાઈ ગયા છે, તો આ સાથે હાઈવે માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। વિઝિબિલિટી પણ ઘટી જતા પારાવાર હાલાકી વાહન ચાલકોને પડી રહી છે। જિલ્લામાં અત્યાર સુધીમાં રાધનપુરમાં 5.5 ઇંચ, સાંતલપુરમાં 3 ઇંચ અને હારીજમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે, તો વરસાદના કારણે કેટલાય વિસ્તાર એવા છે કે હજી પણ અંધારપટ છવાયેલો છે અને ગામના લોકોને ક્યાંક અંધારામાં એટલે કે વીજળી વગર જીવવા માટે તેઓ મજબૂર બન્યા છે। સાબરકાંઠા જિલ્લામાં બિપોરજોઈ વાવાઝોડાની અસર જોવા મળી હતી। અનેક જગ્યા ઉપર ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેમાં કોશીનામાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને અનેક રસ્તા ઉપર ઘૂંટણસમા પાણી ફરી વળ્યા છે। સાબરકાંઠા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, જેમાં ખેડબ્રહ્મા, ઈડર, વડાલી, પોશીના, ઈડર અને હિંમતનગરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદ સાથે રસ્તાઓમાં પાણી ફરી વળ્યા છે। સાબરકાંઠાના વડાલીના હાથરવા ગામે ભારે પવન સાથે વરસાદ વરસતા ખેતરમાં રહેલા તબેલાનું મકાન ધરાશાયી થયું હતું, જોકે સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। ગામભોઈ ભિલોરા રોડ પરના રેલવે અંડરપાસમાં પણ પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર અટકી ગયો હતો। સાબરકાંઠાના પોશીનામાં સૌથી વધુ 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ગરકાવ થયા છે। પોશીનામાં મુખ્ય બજારમાં પાણી ભરાતા તો પોશીનાની પનારી નદીમાં નવા નીરની આવક થઈ છે, તો હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ અનેક જગ્યાએ વીજ પોલ ધરાશાયી થયા છે, જેના કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો છે।
વાવાઝોડાની અસર મહેસાણા જિલ્લામાં પણ થઈ। મહેસાણા જિલ્લાના તમામ તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો, તો ભારે પવનને કારણે લોકોને નુકસાન પણ થયું। મહેસાણા શહેર અને જિલ્લામાં વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે। ધોધમાર વરસાદને કારણે તમામ જગ્યાએ રસ્તા પર પાણી ફરી વળ્યા, રસ્તાઓ પર તળાવ જેવા દ્રશ્યો જોવા મળ્યા। મહેસાણા વિસનગરમાં બનેલા અંડરપાસ પાણીથી ભરાઈ ગયા હતા। મહેસાણાના ગોપીનાળામાં પાણી ભરાઈ જતાં લોકોને અવર જવર માટે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। એટલું જ નહીં, ભારે પવનને કારણે મહેસાણાના આંબલિયાસણ ગામે દુકાનોના પતરા ઉડી ગયા। મહેસાણાના વિસનગરમાં અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા। ક્યાં કેટલો વરસાદ પડ્યો તેની વાત કરીએ તો વિજાપુરમાં 1.5 ઇંચ વરસાદ, બહુચરાજીમાં 1.5 ઇંચ, મહેસાણામાં 1.25 ઇંચ, જોટાણા અને સતલાસણા 1-1 ઇંચ, વિસનગરમાં 17 મીમી, ઊંઝામાં 10 મીમી, વડનગરમાં 9 મીમી, કડીમાં 5 મીમી, ખેરાલુમાં 4 મીમી વરસાદ નોંધાયો। મહેસાણા જિલ્લામાં પહેલા જ વરસાદમાં તંત્રની પોલ ખુલી ગઈ છે, કારણ કે પહેલા જ વરસાદમાં ક્યાંક ગટર ઉભરાય છે તો ક્યાંક રસ્તા ઉપર ખાડા પડી ગયા છે। અરવલ્લી જિલ્લામાં સવારથી જ કાળા ડિબાંગ વાદળો અને વાદળછાયું વાતાવરણ દેખાયું છે। ત્યાં વરસાદના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું। અરવલ્લી જિલ્લામાં પણ છેલ્લા 24 કલાકથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। બિપરજોય વાવાઝોડા પછી અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં ભારે પલટો જોવા મળ્યો હતો। ભારે પવન ફૂંકાયો હતો અને સાથે વરસાદની પણ ધમાકેદાર એન્ટ્રી થઈ હતી, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। મેઘરજ, ધનસુરા, મોડાસા, બાયડના તાલુકાઓમાં ભારે વરસાદના કારણે છાપરા ઉડવાની ઘટનાઓ સામે આવી છે। વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ જોવા મળી છે। તો ભિલોડા જનાલી ટાંડા ગામે વીજ કરંટ લાગતા એક આધેડનું મૃત્યુ થયું છે। 24 કલાક દરમિયાન જિલ્લામાં ધોધમાર વરસાદ ચાલુ છે। જિલ્લામાં ખાસ કરીને મોડાસામાં 3 ઇંચ વરસાદ, તો ધનસુરામાં 2.5 ઇંચ, બાયડ અને ભિલોડામાં 1-1.5 ઇંચ, માલપુર મેઘરજમાં સરેરાશ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। અરવલ્લી જિલ્લા માટે હવામાન વિભાગે આજના દિવસ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું અને એ પ્રકારે વરસાદ પણ વરસ્યો હતો, જેનાથી ખેડૂતોમાં પણ અત્યારે હાલ આશાની લાગણી ક્યાંક દેખાઈ રહી છે કે વાવણી લાયક વરસાદ થયો હોવાથી વાવણી કરી શકાશે। સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। છેલ્લા 24 કલાકમાં 1.5-8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। વાવાઝોડા બાદ સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં મેઘાવી માહોલ છવાયેલો છે। રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી સહિતના જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે। રાજકોટ શહેરમાં 6 ઇંચ, તો જિલ્લાના અલગ અલગ તાલુકામાં 1.5-8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, તો વરસાદની સાથે વીજળી પણ વેરણ થઈ છે। મોરબીના હળવદમાં 72થી વધુ વીજળીના થાંભલા તૂટી પડ્યા છે, જેના કારણે અનેક સ્થળે વીજળી ગુલ છે। ચંદ્રગઢ, મયુરનગર સહિતના ગામોમાં પતરા ઉડ્યા છે, તો લીલાપુર, કડિયાણામાં વૃક્ષો ધરાશાયી થયા છે। વાવાઝોડા બાદ નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। વાવાઝોડું પસાર થઈ ગયા ને 24 કલાક થઈ છે, છતાં પણ હજુ અનેક તાલુકાઓ અંધારપટની અંદર છે। કચ્છમાં બિપરજોય વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે। અનેક જગ્યાએ વીજપોલ ધરાશાયી થયા છે, તો ભારે પવનના કારણે અનેક ગામોના રસ્તા બંધ થયા છે। બિપરજોય વાવાઝોડાએ કચ્છ જિલ્લામાં ભારે તારાજી સર્જી છે। જિલ્લામાં 8000 જેટલા વીજપોલ, જ્યારે 3200 જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે। કચ્છમાં વાવાઝોડા અને ભારે વરસાદના કારણે કંડલા ઝૂંપડપટ્ટીમાં પાણી ભરાયા છે, જ્યારે આજે બપોર બાદ કંડલા પોર્ટ પર શિપ લાગશે અને ત્યારબાદ લોડિંગ અને અનલોડિંગનું કામ શરૂ કરવામાં આવશે। તો માંડવીના તલવાણા ગામમાં જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે। અબડાસા તાલુકાના મોટી સિંધોડી ગામમાં વાહન વ્યવહાર ઠપ થયો છે। ગામ નજીક આવેલી નદી બે કાંઠે વહેતા વાહન વ્યવહાર બંધ થયો છે। પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે આજે વિવિધ સ્થળની મુલાકાત લીધી હતી। વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે PGVCL ના સ્ટાફને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા। વાવાઝોડાના કારણે કચ્છમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે ખેતીના પાકને ભારે નુકસાન થયું છે। ખેતીવાડી વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। બિપરજોય વાવાઝોડાએ કચ્છ જિલ્લાના અંદર વિનાશ વેર્યું છે, ત્યારે બીજી તરફ આજે દેશના ગૃહમંત્રી અમિત શાહે હવાઈ નિરીક્ષણ પણ કર્યું છે। કચ્છમાં ત્રાટકેલા વાવાઝોડાના કારણે કચ્છ જિલ્લામાં ભારે તારાજી સર્જાય છે, ત્યારે કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અસરગ્રસ્ત વિસ્તાર કચ્છની મુલાકાતે આવી પહોંચ્યા હતા। કચ્છમાં અમિત શાહે જખો અને માંડવીની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ પણ કર્યું હતું। કચ્છમાં હવાઈ નિરીક્ષણ કર્યા બાદ અમિત શાહ અસરગ્રસ્ત લોકોની મુલાકાત લેવા કચ્છની માંડવી હોસ્પિટલ પહોંચ્યા હતા અને એડમિટ થયેલા અસરગ્રસ્ત લોકોને મળીને તેમની ખબર અંતર પૂછી હતી। કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહે કચ્છ જિલ્લાની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓએ NDRF જવાનો અને અધિકારીઓને પણ મળ્યા હતા।
મહત્વનું છે કે બિપોરજોય વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર કચ્છમાં સૌથી વધારે અસર થઈ છે. અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિનો તાગ મેળવ્યા બાદ શાહે ભુજમાં અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી. અમિત શાહની કચ્છની મુલાકાતને જોતા એવું લાગી રહ્યું છે કે અસરગ્રસ્ત વિસ્તારમાં રહેતા લોકો માટે સરકાર કોઈ નિર્ણય લેશે. બિપોરજોય વાવાઝોડાની અસરો મધ્ય ગુજરાતમાં પણ જોવા મળી. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, પંચમહાલ સહિતના સમગ્ર મધ્ય ગુજરાતના ભાગોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો. વાવાઝોડું પસાર થઈ ચૂક્યું છે, પરંતુ તેની અસરો હજુ પણ રાજ્યમાં જોવા મળી રહી છે. ક્યાંક ભારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે મધ્ય ગુજરાતમાં પણ ભારે પવનો સાથે કેટલાક ભાગોની અંદર વરસાદ નોંધાયો છે, જેમાં પવનની ગતિ 41-61 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી હતી. ત્યારે અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર સહિતના કેટલાક ભાગોની અંદર ભારે વરસાદ વરસ્યો હતો. ત્યારે અમદાવાદ શહેરમાં વરસાદના કારણે હાલાકી પણ લોકોને ભોગવવાનો વારો આવ્યો હતો, કારણ કે નજીવા વરસાદમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીને લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા, કારણ કે નજીવા વરસાદમાં પણ અમદાવાદ શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. અમદાવાદ શહેરના એસજી હાઈવે, બોપલ, ઇસ્કોન, સેટેલાઇટ, બોડકદેવ, શીલજ, બાપુનગર, ઠક્કરનગર, નિકોલ સહિતના કેટલાક ભાગોની અંદર વરસાદ પડ્યો હતો. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાવાઝોડાની અસરો જોવા મળી હતી. ભારે પવન સાથે વિરમગામ, માંડલ સહિતના કેટલાક ભાગોની અંદર ભારે વરસાદ વરસ્યો હતો. સમગ્ર મધ્ય ગુજરાતની અંદર આગામી 12 કલાક ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી શકે છે, અને પવનોની ગતિ પણ ખૂબ વધુ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જુલાઈ મહિનામાં વરસાદ સારો રહેવાની આગાહી રાજ્યના હવામાન વિભાગના સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે, અને નદીમાં પણ સારું એવું નીર રહેશે તેવું અનુમાન પણ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આ વર્ષે ચોમાસું સામાન્યથી મધ્યમ રહેવાનું છે, જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં જુલાઈ માસમાં સારો વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. 27-30 જૂને ભારે વરસાદ ગુજરાતમાં રહી શકે છે તેવી પણ સંભાવનાઓ છે તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે ચોમાસાની શરૂઆત પહેલાં જ ગુજરાતમાં વરસાદ રહેવાનું અનુમાન અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે અગાઉ પણ વાવાઝોડા અંગે અંબાલાલ પટેલે આગાહી કરી હતી, અને જે આગાહી સાચી પડી હતી, જે બાદ વરસાદને લઈને પણ અંબાલાલ પટેલે પોતાનું અનુમાન દર્શાવ્યું છે. મહત્વનું છે કે આ વખતે ચોમાસું સામાન્યથી મધ્યમ રહેવાનું છે, તે દરમિયાન ચોમાસા પહેલા જ વરસાદ ગુજરાતમાં સારો રહેશે તેવું અનુમાન અંબાલાલ પટેલે કર્યું છે. ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે રથયાત્રાના રૂટ પર પોલીસ કર્મચારીઓ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ રિહર્સલમાં અનેક ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા માટે આજે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસ રથયાત્રાના દિવસે રોડ પર કઈ રીતે આખી વ્યવસ્થા કરશે તે માટેનું એક મેગા રિહર્સલ આજે યોજાયું હતું. ભગવાન જગન્નાથના મંદિર જમાલપુરથી સવારે 7 વાગે પોલીસ અને પેરામિલિટરી ફોર્સનો કાફલો રથયાત્રા રોડ પર નીકળ્યો હતો, અને સવારે 7 વાગ્યાથી ભગવાન જગન્નાથના નિર્ધારિત રૂટ પર પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો અને અલગ અલગ ફોર્સ રસ્તા પર જાણે બીજી રથયાત્રા જ નીકળી હોય એ પ્રમાણે નીકળ્યા હતા. તો સવારે 7 વાગ્યાથી શહેર પોલીસ, પેરા મિલિટરી ફોર્સ અને ડિફેન્સની અલગ અલગ ટીમો રથયાત્રા રૂટ પર નીકળી હતી. કોઈ પણ કચાશ ન રહી જાય એ માટે આ વખતે રથયાત્રામાં પોલીસે મેન્યુઅલી સાથે ટેકનોલોજીનો પણ એટલો જ ઉપયોગ કર્યો છે, જેમાં 3D મેપિંગ, વર્ચ્યુઅલી રિયાલિટી એનાલિસિસ અને હવાઈ સર્વેલન્સ એટલે કે 300થી વધુ ડ્રોન મારફત અલગ અલગ વિસ્તારમાં નિરીક્ષણ કરવાનું પણ તૈયારી કરી લીધી છે. પ્રથમ વખત રથયાત્રાનો અનુભવ કરવા માટે પ્રોબેશન, IPS અને ટ્રેનિંગ લઈ રહેલા જવાનોને પણ આ વખતે જોડવામાં આવશે. ધોરણ 1માં પ્રવેશ મેળવવા માટે 14 દિવસનો જે છે તે ગ્રેસિંગ પીરિયડ આપવા માટે થઈને શાળા સંચાલકોએ છે તે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. ધોરણ 1માં પ્રવેશ મેળવવા માટે 14 દિવસનો ગ્રેસિંગ પીરિયડ આપવા માટે શાળા સંચાલક મહામંડળે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. નવા નિયમ મુજબ 1 જૂન સુધીમાં જન્મેલા બાળકના 6 વર્ષ પૂર્ણ થાય તેને જ ધોરણ 1માં પ્રવેશ આપવાનો જે નિર્ણય કરાયો છે, ત્યારે ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 1માં 60% બાળકો ઘટ્યા હોવાની રજૂઆત મુખ્યમંત્રીને કરવામાં આવી છે. શાળા સંચાલક મહામંડળનું કહેવું છે કે આ નિયમથી આગામી સમયમાં શાળાઓને ખૂબ જ મોટું નુકસાન થઈ શકે એમ છે. આ ઉપરાંત શાળા સંચાલક મંડળે જણાવ્યું હતું કે આ પ્રકારના નિર્ણયથી આગામી સમયમાં ગ્રાન્ટેડ શાળાઓ છે તે બંધ થઈ જશે અને ધોરણ 10માં પણ ક્રમશઃ સંખ્યા ઘટતી જશે.
जो 14 दिवसनो ग्रेसिंग पीरियड आपवामां आवे तो अनेक विद्यार्थीओने प्रवेश मळी शके तेम छे અને વિદ્યાર્થીઓનું પણ એક વર્ષ બગડતું અટકી શકે તેમ છે। પત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે સરકાર આ અંગે તાત્કાલિક વિચારણા કરી યોગ્ય નિર્ણય લાવે જેથી કરીને વાલીઓ છે તે પોતાના બાળકો માટે થઈને યોગ્ય નિર્ણય લઈ શકે। ગુજકો માસલના ટર્નઓવરમાં વધારો થયો છે। ટર્નઓવર વધતા જ ગુજકો માસલે જાહેરાત કરી છે કે આગામી સમયમાં 250 નવા મોલ બનાવશે। સહકારી સંસ્થા ગુજકો માસલે મોટી જાહેરાત કરી છે। ગુજકો માસલ ટૂંક સમયમાં જ રાજ્યભરમાં મોલ શરૂ કરવા જઈ રહ્યું છે। રાજ્યભરમાં 250 નવા મોલ શરૂ કરવામાં આવશે। મેગા સિટી તાલુકા ગ્રામીણ કક્ષાએ મોલ શરૂ કરાશે। સારી ક્વોલિટી અને ઓછી કિંમતની વસ્તુઓ મોલમાંથી લોકોને મળી રહે તે હેતુથી ગુજકો માસલે આ નિર્ણય કર્યો છે। કોર્પોરેટ મોલને ટક્કર માટે આ પ્રકારનો મોલ શરૂ કરાશે અને ગુજકો માસલના મોલના નામે આ મોલ શરૂ થશે। સાથે જ ગુજકો માસલે 2016-17માં ગુજકો માસલનું ટર્નઓવર 1626.94 કરોડ હતું, પરંતુ હવે 110% વધારા સાથે 2022-23માં 4700 કરોડ ટર્નઓવર કર્યું હોવાની જાહેરાત કરી છે। વર્ષ 2022-23માં 15% વધારા સાથે 1821.73 કરોડના ખાતરનું વેચાણ થયું છે, જ્યારે 826% વધારા સાથે 107 કરોડના બિયારણનું વેચાણ થયું છે। ગુજકો માસલની જંતુનાશક દવાના વેચાણમાં ઘટાડો નોંધાયો છે। વર્ષ 2022-23માં 1.27 કરોડની જંતુનાશક દવાનું વેચાણ થયું છે। ફિલ્માદી પુરુષને લઈ અને વિવાદ સર્જાયો છે। ફિલ્મમાં બતાવવામાં આવેલા ડાયલોગને લઈ અને લોકો ભડકી ઉઠ્યા છે। આ સાથે જ ફિલ્મ પર બેન લગાવવાની કોર્ટમાં અરજી કરવામાં આવી છે। ફિલ્મ રિલીઝ થયાની સાથે જ દિલ્હી હાઈકોર્ટમાં ફિલ્મ આદિ પુરુષ પર પ્રતિબંધ મૂકવાની અને ફિલ્મમાંથી કેટલાક આપત્તિજનક દ્રશ્યો દૂર કરવાની માંગ કરતી અરજી કરવામાં આવી છે। ફિલ્મ વિરુદ્ધમાં અરજી હિન્દુ સેનાના અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ કરી છે। તેમણે અરજીમાં કહ્યું છે કે ફળના પાત્ર મહાકાવ્ય રામાયણના વર્ણિત પાત્રો કરવા સાવ અલગ છે। સાથે જ તેમણે સેન્સર બોર્ડ પર ફિલ્મને પ્રમાણપત્ર ના આપવા માટેનો નિર્ણય પણ પડકાર્યો છે। ફિલ્મના ડાયલોગ મનોજ મુંતશીરે લખ્યા છે, જેમને હાલ ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે। ત્યારે હનુમાનના જ ડાયલોગના કારણે વિવાદ થયો છે તે મુદ્દે મનોજનું કહેવું છે કે તેને જાણી જોઈ અને આ રીતે રાખવામાં આવ્યા છે જેથી આજના લોકો તેની સાથે કનેક્ટ થઈ શકે। આ સમયમાં સામાન્ય ભાષામાં કહેવામાં આવી રહી છે। વિવાદ બાદ મનોજે એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો। આ દરમિયાન તેમણે કહ્યું કે માત્ર હનુમાનજીને જ કેમ વાતો થઈ રહી છે। આ સાથે આપણે જણાવી દઈએ કે મનોજ મુંતશીરે કહ્યું છે કે લોકો ફક્ત હનુમાનના ડાયલોગની વાત કરે છે, ભગવાન રામના ડાયલોગની વાત થવી જોઈએ, આ સાથે સીતાના ડાયલોગની પણ વાત થવી જોઈએ।